अबुधाबी स्थित वैश्विक व्यूहात्मक रोकाण कंपनी इंटरनेशनल होल्डिंग कंपनी अदाणी ग्रुप ऑफ कंपनी विविध क्षेत्रों में रूपया 15,400 करोड़ करू रोकाण। આપણા દેશના ગર્વ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન એટલે કે વડનગર કે જ્યાં ત્રિદિવસીય કોન્ફરન્સનું કરવામાં આવ્યું છે આયોજન। ચારથી વધુ વખત ચૂંટણી લડેલાની કપાસે ટિકિટ, 2017માં હારેલી તમામ બેઠકો પર ભાજપ કરશે ફોકસ, 2 દિવસીય શિબિરનું કરાયું ચિંતન। રાહુલ ગાંધીના આઈડિયોલોજીવાળા દાવા પર ભડક્યા પ્રાદેશિક પક્ષો, કેટલાક પક્ષોએ બતાવ્યો કોંગ્રેસના હરીશો, પ્રાદેશિક પક્ષોના રાહુલ પર આકરા પ્રહારો। ગુજરાતના એટીએસની કાર્યવાહી, દાઉદના 4 સાગરીત અમદાવાદમાંથી ઝડપે પાડ્યા, 1993 મુંબઈના બ્લાસ્ટ કેસના 6 આરોપીઓ। દેશભરમાં મોંઘવારી બની બેકાબુ, રિઝર્વ બેંકની ચિંતા વચ્ચે જથ્થાબંધ ફુગાવો 3 દાયકાના વિક્રમી સ્તરે પહોંચ્યો। ભૂપેન્દ્રભાઈ રજનીકાંત પટેલ, નમસ્કાર। ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની ચર્ચા નેરણમાં સ્વાગત છે। દર્શક મિત્રો, ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરમાં યોજાવાની છે, પરંતુ અત્યારથી જ તમામ પક્ષોએ પોતાની રણનીતિ ઘડી દીધી છે અને તમામે તમામ રાજકીય પક્ષો પોતાની રીતે આગળ વધી રહ્યા છે, મતદારોને રિઝવવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે। મત બેંકો જે છે અથવા તો જે બેલ્ટ છે, ચોક્કસ બેલ્ટ છે, તેને રિઝવવા માટેના પ્રયાસો શરૂ કરી દીધા છે અને ખાસ કરીને 2017માં જ્યાં જ્યાં પણ જે પાર્ટીને નુકસાન થયું છે એ વિસ્તારોમાં વધુ ફોકસ કરવાની શરૂઆત કરી છે। ભાજપની વાત કરું તો ભાજપની 2 દિવસની શિબિર યોજાઈ, ચિંતન શિબિર, એમાં એ પ્રકારનું ચિંતન થયું કે જે બેઠકો હાર્યું છે ભાજપ 2017માં 99 બેઠક પર સીમિત રહ્યું હતું અને બાકીની જે બેઠકો પર હાર્યું છે એ બેઠકો પર ફોકસ કરવાનું નક્કી કર્યું છે અને એમાં ખાસ કરીને પહેલી વાત આવી આદિવાસી બેલ્ટ। આદિવાસી બેલ્ટ એટલે કોંગ્રેસનો ગઢ કહેવાય, કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવું એ નાની સૂની વાત નથી, નાની વાત નથી, ખૂબ જ મોટી વાત છે। કારણ કે વર્ષોથી કોંગ્રેસની મતબેંક તરીકે જાણીતી બની ગયેલી પૂર્વ પટ્ટીનો આદિવાસી વિસ્તાર છે, જે અંબાજીથી વાપી સુધીનો, એ વિસ્તારને પોતાને અંકે કરવા માટે ભાજપે રણનીતિ ઘડી છે અને આદિવાસી બેલ્ટ ઉપર ફોકસ કર્યું છે। દર્શક મિત્રો, આપને યાદ હોય તો 20 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાહોદમાં આદિવાસી સંમેલન યોજ્યું હતું, વિશાળ આદિવાસી સંમેલન સંબોધ્યું હતું અને ત્યાં આગળ ફોકસ કર્યું છે અને સાથે સાથે હવે આગામી મહિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વલસાડમાં જે આદિવાસી બેલ્ટ આવે છે વલસાડ જિલ્લાની આસપાસ, તે વિસ્તારમાં મોટી વિશાળ આદિવાસી જનસભાને સંબોધવાના છે। આ ઉપરાંત કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને ભૂતપૂર્વ પ્રમુખ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધી જે યુવાન છે, તેમણે દાહોદમાં એક આદિવાસી સંમેલન હમણાં તાજેતરમાં 10 મેએ યોજ્યું અને ત્યાં આગળ પણ જે પ્રકારે કોંગ્રેસે પણ ફોકસ કર્યું છે, કારણ કે 27 બેઠકો ધરાવે છે આદિવાસી બેલ્ટ અને જે બેલ્ટ છે ત્યાં આગળ 27માંથી 15 બેઠકો પર કોંગ્રેસનો કબજો જમાવેલો છે અને કોંગ્રેસે પોતાની વોટ બેંકને અકબંધ રાખવાની જે વાત છે ત્યારે વોટ બેંકને અકબંધ રાખવાની આખી જે છે એને વધારે મજબૂત કરવા માટેનો પ્લાન કર્યો છે અને એના આધારે રાહુલ ગાંધીની સભા ત્યાં યોજાઈ હતી। પરંતુ અરવિંદ કેજરીવાલ, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી, તેમણે પણ 1 મેએ ભરૂચમાં
ભારતીય ટ્રાઇબલ પાર્ટી એટલે કે બીટીપી જેની બે બેઠકો ગુજરાત વિધાનસભામાં છે, 182 બેઠકો ધરાવતી વિધાનસભામાં બે બેઠકો બીટીપીની છે, છોટુ વસાવા અને મહેશ વસાવા, બાપ દીકરાની પાર્ટી છે, બાપ દીકરાની બે સીટ છે અને એમની સાથે જે જોડાણ કર્યું છે ત્યારે આ ગઢમાં પણ ત્યાં આમ આદમી પાર્ટીની નજર છે. ત્યારે આજે આપણે ચર્ચા કરવાના છીએ કે જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી કે અરવિંદ કેજરીવાલ છે તે તમામે તમામ લોકોની નજર અત્યારે, તમામે તમામ રાજકીય પક્ષોની નજર અત્યારે માત્ર ને માત્ર આદિવાસી બેલ્ટ પર છે. કારણ કે ભાજપને માત્ર 9 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો ત્યારે આ બેઠકો સર કરવા માટે અને જે પ્રકારનું આદિવાસી બેલ્ટ છે તેને પોતાના અંકે કરવાના કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવા માટેની તૈયારી કરી દીધી છે. તો આજે આપણી સાથે ચર્ચામાં જોડાયા છે તો દર્શક મિત્રો, આજે આપણી સાથે ચર્ચાની રેણમાં જોડાયા છે ભાજપના નેતા સ્નેહલ જોશી, રાજકીય વિશ્લેષક જયવંત પંડ્યા અને રાજકીય વિશ્લેષક વાસુદેવ પટેલ. કોંગ્રેસના દલપતસિંહ વસાવા જોડાવાના હતા, પરંતુ જે પેનલ જોડાઈ છે એ પેનલને પણ હું ધ્યાન દોરી દઉં કે જે પ્રકારે દલપતસિંહ વસાવાએ છેલ્લી ઘડીએ આ ડિબેટમાંથી પોતાનું નામ ખેંચી દીધું એટલે ક્યાંક કોંગ્રેસમાં કચાશ છે અથવા કોંગ્રેસમાં અસંતોષ છે એવું લાગી રહ્યું છે અને એવું ફલિત થઈ ગયું છે. કારણ કે જે પ્રકારે છેલ્લી ઘડીએ ડિબેટ શરૂ થવાની 5 મિનિટ પહેલાં ફોન કરીને કહે છે કે હું જોડાઈ નહીં શકું, બીજા કોઈને તમે બોલાવી લો, આ વસ્તુ બતાવે છે. તો જયવંતભાઈ, સૌથી પહેલો સવાલ તમને પૂછીશ કે કોંગ્રેસે છેલ્લી ઘડીએ નામ પોતાનું પાછું ખેંચી લીધું, કોંગ્રેસના જે પ્રવક્તા આવવાના હતા અને તેમણે નામ પાછું ખેંચી લીધું અને ના પાડી દીધી ડિબેટમાં જોડાવાની, તો આનો મતલબ શું સમજો? કોંગ્રેસનો જે પૂર્વ પટ્ટીનો આદિવાસી વિસ્તાર છે, આદિવાસી નેતા છે, છોટુ વસાવાની સામે ચૂંટણી લડેલા હતા ભૂતકાળમાં અને ત્યાં આગળ ક્યાંક અસંતોષનો ચરુ હજી હોય એવું લાગી રહ્યું છે, તમને શું કહેશો? તો એમના કારણો આપણને ખબર નથી, એક એ તો ખબર પડે અને તો આપણે સમજી શકીએ કે કામ, કારણ કે જોડાયા હતા આપણે પણ પેલા ઝૂમમાં જોતા હતા એમનું નામ, એ ટેકનિકલ કારણસર છે કે પછી પક્ષમાંથી કઈ છેલ્લી ઘડીએ ના પાડવામાં આવી છે. ડિબેટ થી ભાગવું ન જોઈએ, કોંગ્રેસે 2019ની ચૂંટણી પછી પણ 6 મહિના સુધી ડિબેટ થી ભાગ્યા હતા અને એ રીતે પોતાની વાત રજૂ કરવાની તક ગુમાવી હતી. એટલે ડિબેટમાં તમે તમારી પાસે એક પ્રચાર કરવાનો અવસર હોય છે અને એના કારણે તમે તમારી વાત છે લાખો કરોડો લોકો સુધી ટીવીના માધ્યમથી પહોંચાડી શકો છો. બરાબર. તો કોંગ્રેસે હોય કે પછી કોઈ પણ પક્ષ હોય એને આ એક મંચનો ઉપયોગ કરવો જોઈએ. અને આપણી જે ઇન્ડિયા ન્યૂઝની ડિબેટ છે એ તો કોઈ કહેવાય કે ઘોંઘાટ કે એવા એકબીજાને ક્રોસ કરે અને કોઈનો અવાજ ન સંભળાય એવી હોતી નથી, વ્યવસ્થિત હોય છે, બધા પોતપોતાની વાત સરસ રીતે રજૂ કરી શકે છે. ત્યારે કેમ એમણે ભાગ ન લીધો એ આશ્ચર્ય અને અચરજનો વિષય છે. ચોક્કસ. સ્નેહલભાઈ, તમારી પાસે આવીશ કે આદિવાસી બેલ્ટ 27 બેઠકો અને ખૂબ જ મહત્વનો ગણવામાં આવે છે કારણ કે વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહેલો છે. 2017ની ચૂંટણી પર જઈએ, આપણે ભૂતકાળમાં જઈએ કે 2017માં 27 બેઠકો પરથી માત્ર ને માત્ર 9 બેઠકો પર ભાજપનો વિજય થયો હતો, 15 બેઠકો કોંગ્રેસની હતી, 2 બેઠકો ભારતીય ટ્રાઇબલ પાર્ટી, જે મેં પહેલાં પણ કહ્યું શરૂઆતમાં કે બાપ દીકરાની પાર્ટી ભારતીય ટ્રાઇબલ પાર્ટી, જે છોટુ વસાવા અને મહેશ વસાવા 2 જણ જીત્યા છે અને એક અપક્ષ, આમ 27 બેઠકનું ગણિતા હતું. કોંગ્રેસનો ગઢ છે ત્યાં આગળ ગાબડું પાડવા માટેની રણનીતિ ઘડી દેવામાં આવી છે 2 દિવસીય ચિંતન શિબિરમાં. શું છે રણનીતિ? કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાહોદમાં સંમેલન કર્યું હતું અને હવે આગામી મહિનામાં વલસાડના પારડીમાં જે આદિવાસી બેલ્ટ છે ત્યાંનો એને આકર્ષિત કરવા માટે અને ત્યાં આગળ ગાબડું પડે એના માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે જવાના છે. શું કહેશો તમે? આપને અને આપના દર્શકોને નમસ્તે. આ ખૂબ સારો વિષય આપણે આજે જેના પર ચર્ચા કરી રહ્યા છે તે ખૂબ સારો વિષય છે કારણ કે આદિવાસી ભાઈઓ બહેનો આજે ગુજરાતની અંદર મેઇન સ્ટ્રીમમાં મુખ્ય ધારાની અંદર લાવવા માટે જે ભારતીય જનતા પાર્ટીએ પ્રયાસ કર્યો છે તેમાં મહદઅંશે ભારતીય જનતા પાર્ટીની સરકાર આજે સફળ છે. અને સાથે સાથે જે આપણે ચિંતન બેઠકની આપણે વાત કરી તો સ્વાભાવિક રીતે કે પાર્ટીની આગામી રણનીતિ
હવે જયારે ચૂંટણી આવશે ત્યારે લોકો સમક્ષ આપણે કેવી રીતે આપણે કરેલા કામો લઈને જવા વગેરે મોવડી મંડળે અહીંયાના સ્થાનિક આગેવાનો સાથે જે ચર્ચા વિચારણા સહન ચિંતન પણ કર્યું ઘણા બધા વિષયો ઉપર, અને એમાં સ્વાભાવિક છે કે આપણે જે આપણે વિષય કીધા એ પણ આવ્યા હોય. તો મારું એવું માનવું છે કે જ્યાં સુધી આદિવાસી ભાઈ બહેનોનો પ્રશ્ન છે, તો ગુજરાતની અંદર જે રીતે આદિવાસીના કામો અને એ લોકોનો જે વિકાસ થયો છે એ પ્રમાણે ચોક્કસપણે હવે જે નવી જનરેશન છે એની અંદર યંગસ્ટર્સ છે એ લોકો ઘણા બધા આજે મોટા શહેરોમાં આવીને ભણે છે, મોટા શહેરોમાં આજે ડોક્ટર એન્જિનિયર થઈને એ ત્યાં નોકરી પણ કરી રહ્યા છે. સાથે સાથે તેમના માતા પિતા જેઓ ત્યાં ગામમાં છે એમના મૂળ સ્થાને છે એમને પણ સારી સરકારી સુવિધા એની અંદર 108 ની સુવિધાથી લઈ અને દવાખાનાની સુવિધાથી લઈને દરેક પ્રકારની જયારે સુવિધા મળતી હોય, ઇન્સ્યોરન્સીસ મળતા હોય અને એમની હેલ્થનું પણ સરકાર જયારે ધ્યાન રાખતી હોય, તો ચોક્કસપણે આદિવાસી ભાઈ બહેનોનું સમર્થન હવે ભારતીય જનતા પાર્ટી સાથે છે. અને સબકા સાથ સબકા વિકાસનો જે અમારો મૂળ મંત્ર છે એને ચરિતાર્થ કરતા અમે લોકો દરેક વ્યક્તિ એ પણ કોઈ પણ જ્ઞાતિનો હોય એને મુખ્ય ધારામાં લાવવા માટે અને જે પણ આ રીતે કોઈ પણ કારણસર પાછલી સરકારોની નિષ્ફળતાના લીધે પાછળ રહી ગયા હોય, પીડિત રહી ગયા હોય, તેમના સુધી જે કોઈ વ્યવસ્થાઓ કે પહોંચ્યું ના હોય એને પણ પૂરું કરવા અને પૂરું પાડવા માટે મારી પાર્ટી અને પાર્ટીની સરકાર કટિબદ્ધ છે. સાથે હું એ પણ ઉમેરવા માંગુ છું કે જે આટલા વર્ષોથી આપણે જોયું કે કોઈ પણ અમુક જાતિ ધર્મ સમુદાયને વોટ બેંક તરીકે વાપરી અને અમુક લોકોએ જે એ લોકોને વંચિત રાખવાનો પ્રયાસ કર્યો છે તેમનાથી પણ કાઢવાનો પ્રયાસ સતત ભારતીય જનતા પાર્ટીની સરકાર કરતી રહે છે. ચોક્કસ ચોક્કસ. વસુદેવભાઈ, તમારી પાસેથી જાણવા માંગીશ કે તમે તો સિનિયર મોસ્ટ છો, રાજકીય વિશ્લેષક તરીકે આવો છો, સાથે તમે ઘણા એવા વિસ્તારો પણ જોયા છે, ખાસ કરીને જો હું ભૂલતો ના હોઉં તો આપ આદિવાસી વિસ્તારોમાં પણ આપે કામ કર્યા છે એવું મારે ધ્યાનમાં છે, તો શું આદિવાસી વિસ્તારના લોકોને મતબેંક તરીકે જ કોંગ્રેસે ઉપયોગ કર્યો છે, શું કહેશો તમે? એમાં એવું છે કે મતદાતા સાધારણ રીતે શહેરી મતદાતા છે એ સૌથી વધારે શિક્ષિત હોય છે, પછી ગ્રામ્ય હોય ને છેલ્લે આદિવાસી પટ્ટાનું મતદાતા છે એ આવે છે. એટલે જે મતદાતાઓનું પ્રશિક્ષણ પર્યાપ્ત ન થયું હોય એ મતદાતાને તમે મતદાન ત્યાં વધારે થાય છે એટલે પાર્ટીઓ એ બી કહેતી હોય છે ત્યાં બહુ જાગરણ થયું છે, ત્યાં જાગરણ ચોક્કસ થયું છે, જેનું જાગરણ થયું છે જાગરણના આધારે મત કરે છે, બાકીની જેની ખરીદી થાય છે ખરીદીના આધારે કરે છે, લોભ લાલચ આ બધું થતું હોય છે એટલે એને કારણે ત્યાં મતદાન વધે છે. બરાબર. રહી વાત આદિવાસી પટ્ટામાં જે પ્રમાણે તમે કહ્યું એ પ્રમાણે, તો આદિવાસી પટ્ટામાં જ્યાં બિલકુલ વિકાસ નહોતો, અને બીજું એવું છે કે આદિવાસી પટ્ટીમાં જેમ આપણે ત્યાં સામાન્ય ખેડૂતો જે ખેતી કરતા હતા એની જે જમીનો ખેડતા હતા એની જમીન એવો જે કાયદો 56 પછી જે આવ્યો અને બધાને જમીનો મળી એ પ્રમાણે જંગલ વિસ્તારમાં જે લોકો આદિવાસી રહેતા હતા એમને ત્યાંની ઉપજ માટે જે કઈ સંસાધનો હતા એ સંસાધનો ફાળવવામાં આવ્યા નહીં, એટલે ઓર વધારે પછાત કારણ કે એ જે સિસ્ટમ ત્યાં ડેવલપ થઈ હતી એ તો અંગ્રેજોએ એ આખા ને આખા વિસ્તારોને કવર કરી રાખ્યા હતા જેથી કરીને એ કન્વર્ઝન કહી શકે કરી શકે ક્રિશ્ચનોમાં ફેરવી શકે. પણ એ જયારે વિષય જતો રહ્યો અને જયારે ઓપન જયારે ભારત આઝાદ થયો અને પછી જયારે ઓપન પોલિસીઓ આવી ત્યારે જો જે આદિવાસી વિસ્તારના વનવાસી ક્ષેત્રની જે પોલિસીઓ છે એ બદલવામાં ન આવી એને લીધે આ સમસ્યા થઈ છે. રહી વાત પોલિટિકલ પાર્ટીની, તો પોલિટિકલ પાર્ટી જે છે એ પ્રચાર ચૂંટણી વખતે જે પ્રચાર થાય છે એ શહેરી વિસ્તારોમાં તો એક મહિનામાં તો પ્રચાર એમનો પૂરો થઈ જાય, ગ્રામ્યમાં કદાચ 1.5 મહિના લાગે, પણ આ પટ્ટામાં વિશેષ પ્રયત્ન કરવાની આવશ્યકતા હોય છે એટલે એમને 10 મહિના પહેલા ચાલુ કર્યું છે, બધી પાર્ટીઓ ચાલુ કર્યું છે. એટલે આ વિસ્તારમાં પ્રચાર કરવાથી વધારે સીટો મળી શકે એવી પણ એક ગણતરી હોય છે અને ભારતીય જનતા પાર્ટી સવાલ છે તો એને તો ત્યાં ઓછી મળેલી છે ને, એને 17માં સ્પેશિયલ કઈ એફર્ટ્સ પણ કર્યા હતા એ મારા ધ્યાનમાં પણ છે, એટલે એટલા માટે કે એમને ત્યાં બાકી જે એમને જે મળે છે
એ જો એ આદિવાસીમાં બેલેન્સ થઈ જાય તો સરકાર બનાવવામાં એમને ગઈ વખતે 9 સીટો આવી, કદાચ એથી પણ જો ઓછી આવી હોત તો સરકાર બનાવવામાં તકલીફ પડત. એટલે સ્વાભાવિક છે કે ત્યાં તે કોન્સન્ટ્રેટ કરે, અને જેનું વર્ચસ્વ છે કોંગ્રેસનું તો એ પણ પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે પ્રયત્ન કરે. એટલે અત્યારે જે ટાર્ગેટ બન્યો છે આદિવાસી ક્ષેત્ર, એનું કારણ આ છે કે એ સીટોના આધારે સરકાર, કારણ કે બાકી બધે બેલેન્સ થવાની, કારણ કે શહેરી વિસ્તારોમાં બીજેપી ચાલે છે વધારે, ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસ ચાલે છે, તો આમ બેલેન્સ થવાની સંભાવના હોય છે. તો આમાં 27 સીટો એમની છે અને 13 સીટો ઉપર ક્યાંક ને ક્યાંક પ્રભાવમાં છે, એટલે 40 સીટો એવી છે કે જેમાં આદિવાસી જે તરફ ઝૂકે એને વધારે સારા પરિણામ મળે તો એની સરકાર પણ બની શકે. અને સલામતી સરકાર બનાવી જ શકાય એવું વાતાવરણ ઉભું કરવા માટે આ ભારતીય જનતા પાર્ટી પ્રયત્ન કરે છે, કોંગ્રેસ પોતાને સત્તા ઉપર આવવા પ્રયત્ન કરે છે. એટલે કુલ મળીને એટલે આદિવાસી પટ્ટા ઉપર અત્યારે પ્રચારનો ભાર છે, જોર છે, વાવાઝોડા જેવું ચાલી રહ્યું છે. એનું એકમાત્ર કારણ છે કે 22માં આ લોકોને રીઝવીને, સીટો મેળવીને સત્તા બનાવી શકાય. બરાબર, ચોક્કસ. જવેદભાઈ, વાવાઝોડાની જેમ આદિવાસી વિસ્તાર ઉપર ફોકસ કરવામાં આવી રહ્યું છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અરવિંદ કેજરીવાલ અને રાહુલ ગાંધી, પાછા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના છે, રાહુલ ગાંધી પણ આવશે, અરવિંદ કેજરીવાલ પણ આવશે, બીજા નેતાઓ પણ આવશે, પરંતુ જે ફોકસ છે, તો અરવિંદ કેજરીવાલની વાત કરું તો આમ આદમી પાર્ટી ત્રીજા પક્ષ તરીકે આ વખતે એન્ટ્રી મારી છે, અને જે એન્ટ્રી મારી છે ને, પહેલાં 182 બેઠક ઉપર એકલા હાથે સિંગલ હેન્ડેડ લડવાની વાત હતી, અને પછી હવે ભારતીય ટ્રાઇબલ પાર્ટી સાથે જોડાણ કર્યું અને ભરૂચમાં 1 મે જનસભાનું આયોજન કર્યું, આદિવાસી સંમેલન કર્યું. આ શું બતાવે છે કે શું આમ આદમી પાર્ટી આદિવાસી બેલ્ટ ઉપર નજર રાખી અને ત્યાંના આદિવાસીઓને પોતાની તરફેણમાં કરશે? શું લાગે તમને? મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી બીટીપી ના બે ધારાસભ્યો રહે છે, બે ધારાસભ્યો અથવા તો એક ધારાસભ્ય રહે છે, છોટુ વસાવાટ ને એના દીકરા. એટલે એ પ્રમાણે જોઈએ તો એનું કઈ એટલું બધું આદિવાસીઓમાં વર્ચસ્વ હોય એ કોંગ્રેસના સમયમાં પણ નહોતું, અને ભાજપના સમયમાં પણ ભાજપ કેટલા 27 વર્ષથી છે તો એ પણ નથી. પરંતુ એક પ્રયત્ન દરેક પક્ષ કરતો હોય છે કે પોતે અલગ અલગ પક્ષો સાથે ગઠબંધન કરી. તમે જુઓ કે ભાજપ છે એનો જે વિકાસ આટલો બહુમતી સુધી પહોંચ્યો તો એનું કારણ છે એવી રીતે છે કે જયારે પોતે સક્ષમ નહોતો ત્યારે જનતા દળ હોય કે પછી બીજા પક્ષો હોય એની સાથે ગઠબંધન કરી, શિવસેના છે, ડીએમકે અથવા એઆઈએડીએમકે છે, તૃણમૂળ કોંગ્રેસ છે, આ બધા સાથે ગઠબંધન કરી અને ધીમે ધીમે એક પછી એક રાજ્યમાં અને છેવટે કેન્દ્રમાં સત્તા સુધી પહોંચ્યો. તો કોંગ્રેસને હજી સુધી આ પ્રકારની સમજ આવતી નથી. હમણાં જ તમે જે હેડલાઇન બોલ્યા એમાં પણ એ વાત આવી, અને ચિંતન શિબિરમાં પણ એ વાત ત્યાં ઉઠી હતી કે આપણે નાના નાના પક્ષો સાથે ગઠબંધન કરીએ, અને હજુ પણ એ સમજવા તૈયાર નથી કે આપણે હવે એટલા મોટા નથી રહ્યા, ગાંધી પરિવાર હવે એટલો મોટો નથી રહ્યો, હવે એને સમાધાન કરવું જોઈએ, અને જ્યાં પણ શક્ય હોય ત્યાં પોતે નાના ભાઈ બનીને પણ બીજાને મોટા કરી અને એ રીતે કરવું જોઈએ. પરંતુ એ હજુ પણ એ જે સાવંતવાદ હતો એ પ્રકારની આખી માનસિકતા છે એ હજુ મનમાંથી એમના જતી નથી, અને એટલે જે કઈ નિર્ણય લીધો કે એક પરિવાર અને એક ટિકિટ, તો એમાંથી પોતાને બાકાત રાખે, 50 વર્ષથી ઉપરનાને ટિકિટ નહીં આપી. હવે જો આવું ગુજરાતમાં કરવા જશે તો 70% લોકો છે એની ટિકિટ કપાવવાની શક્યતા છે, અને એમાં માનો કે એ નિર્ણય છે કેન્દ્રમાં પણ લાગુ કરે તો સોનિયાજીની પણ ટિકિટ જાય. એટલે આ પ્રકારનું આખું કરવું એ સમજી વિચારીને બધા નિર્ણયો લેવાની કોંગ્રેસ માટે જરૂર છે. જોકે આપણો મુદ્દો એ છે કે નાના નાના પક્ષો સાથે ગઠબંધન, તો એ અરવિંદ કેજરીવાલ છે રાજનીતિમાં ધાર્યા કરતા વધારે હોશિયાર છે એમાં બેમત જ નથી, અને બહુ ઝડપથી પોતાની જાતના અમુક વાર પરિવર્તિત કરતા હોય છે, અને આપણને એમ લાગતું હતું કે એ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર સામે લડવા નીકળેલા છે, પરંતુ એવું પછી જેમ જેમ રાજનીતિમાં આવ્યા કે ભાઈ બંગલો નહીં લઉં, ગાડી નહીં લઉં, તો ધીમે ધીમે એ બધામાં આપણે જોઈ શકીએ કે એકદમ
રાજકારણીની જે જાડી ચામડી હોય એ પ્રકારના એ થવા લાગ્યા, ને પોતાના નિર્ણયોમાં પણ ફેરફાર કરવો. વીજળી છે તો મફત આપી, તો એના બદલે હવે કે જે એપ્લાય કરશે, અરજી કરશે, એને જ મફત વીજળી મળશે. આ પ્રકારનું બધું જ બધા જ પ્રકારના દાવ ખેલતા થઈ ગયા છે, અને બીજા બધા કરતા વધારે, કારણ કે એની એક યુવાનોમાં વધારે પેલું છે આકર્ષણ. એટલે બીજા જે પ્રાદેશિક પક્ષો છે એના કરતા અલગ પ્રકારના એ દેખાઈ આવે છે. કારણ કે બીજા મમતા બેનર્જી આજે જોઈ લો કે એને તૃણમૂળ કોંગ્રેસે પોતાની જાતને, એટલે કે મમતા બેનર્જીને 2024 માટે અત્યારથી લોન્ચ કરી દીધા વડાપ્રધાનના ઉમેદવાર તરીકે. પરંતુ એમની જે અસર કેટલી, એમની એમનો પ્રભાવ કેટલો, બંગાળી એમને ઉચ્ચાર શુદ્ધ નથી હિન્દી, એનો એનો પ્રભાવ એટલો બધો છે નહીં. અને બીજા તમે કોઈ પણ જોઈ લો, ઉદ્ધવ ઠાકરે હોય કે પછી એઆઈએડીએમકે હોય કે ડીએમકે હોય, જગનમોહન રેડ્ડી હોય, એ બધાના પ્રભાવ છે એવા નથી. સિવાય કે કઈ ચમત્કાર થાય અને દેવેગૌડાની જેમ કોઈ છેલ્લી ઘડીએ, નરસિંહ રાવની જેમ છેલ્લી ઘડીએ કોઈ આવી જાય તો જુદી વાત છે. બરાબર. પરંતુ આમ આદમી પક્ષમાં એક પોસિબિલિટી છે કે એ બીજા બધા રાજ્યોમાં પણ આવી રીતે પગ પેસારો કરી અને ધીમે ધીમે એ આગળ વધી શકે. હજી દિલ્હી તો એના માટે બહુ દૂર છે, પણ એક કોંગ્રેસનું સ્થાન ચોક્કસ આવનારા સમયમાં લઈ લેશે એવું મને લાગી રહ્યું છે. ચોક્કસ. વસુદેવભાઈ, તમારી પાસેથી જાણવા માંગીશ કે કોંગ્રેસ તો ગઢ છે આદિવાસી પટ્ટો આખો, પરંતુ જે રીતે ભાજપ હવે ફોકસ કરી રહ્યું છે, આમ આદમી પાર્ટી પણ ફોકસ કરી રહ્યું છે, આ વખતે કોંગ્રેસના ગઢમાં ગાબડું પડશે? કારણ કે આપણે ભૂતકાળમાં જોયું છે કે 2020 કે 2021માં જે પેટા ચૂંટણીઓ થઈ દક્ષિણ ગુજરાતમાં આદિવાસી બેલ્ટની, ડાંગ છે કે એની જે બાય ઇલેક્શન થયા, એમાં જે કોંગ્રેસનો ગઢ જેવું હતું અને કોંગ્રેસના જ ધારાસભ્યો વર્ષોથી ત્યાં ચૂંટાતા હતા, કોંગ્રેસમાંથી રાજીનામા આપીને ભાજપમાં જોડાયા, અને પછી ચૂંટણીઓ થઈ, ત્યાં બાય ઇલેક્શન થયું, ત્યારે ભાજપે મેદાન માર્યું ત્યાં આગળ. તો શું આ વખતે ભાજપ એ દિશામાં આગળ વધી રહ્યું છે, શું લાગી રહ્યું તમને? એ ભાજપનો પ્રયત્ન ચોક્કસ છે એ દિશામાં, પણ બાય ઇલેક્શન અને જનરલ ઇલેક્શનમાં બહુ ફેર હોય છે. બાય ઇલેક્શનમાં એક થોડી સીટો ઉપર જયારે સરકાર પોતે હોય અને કોન્સન્ટ્રેશન જે કરતી હોય છે એ, અને બીજું એવું છે કે ભારતીય જનતા પાર્ટીમાં એક સંગઠન મુખ્યમંત્રી પોતાની હેસિયતથી ચલાવી રહ્યા છે. એમાં ખૂબ પેઇડ કાર્યકર્તાઓનું આખું માળખું છે, એકાદ કરોડનો મહિને પગાર થાય છે. એ માળખાનું જે ગુજરાતનું આખું માળખું છે એ આજે 10 વિધાનસભાઓની જે ચૂંટણીઓ થઈ એમાં કામે લાગ્યું. તું એ શું કામ કરે છે? સારું કામ કરે છે, એકદમ કોન્સેપ્ટ પણ સારો છે કે સરકારી જે યોજનાઓ છે એ યોજનાઓ યોગ્ય વ્યક્તિઓ સુધી પહોંચાડવા માટે જે કઈ કરવું પડે ને એ બધા એ કામ કરે છે. એટલે એના લીધે એની જે આખી જે પ્રજા સુધીની જે પહોંચ હતી, પહોંચવાની જે પ્રક્રિયા હતી, પ્રક્રિયામાં એ લોકો સારી રીતે કામ કરી શકે. આ એક બહુ મહત્વનો મુદ્દો હતો, બહુ ધ્યાનમાં લોકોને નથી આવ્યો. પ્રજામાં શું હોય છે કે બાય ઇલેક્શનમાં જેટલા સંસાધનો લગાડે વધારે, જેટલા લોકો વધારે કામે લાગે, ને સરકાર પોતે સત્તામાં હોય એટલે એ પ્રમાણે ત્યાં પ્રોજેક્શન પણ મળે, એટલે એના લીધે બાય ઇલેક્શનના રિઝલ્ટને આપણે કન્સિડર ન કરીએ તો પણ ભારતીય જનતા પાર્ટીએ, મેં પહેલા પણ કહ્યું હતું કે 2017માં પણ સ્પેશિયલ એટલે પરિવારની વિવિધ જે સંગઠનાઓ છે, સંઘ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે, આ બધાની ત્યાં એને મદદ લીધી હતી, ને એને ખબર છે કે આ બેલ્ટમાં આપણે નબળા છીએ તો આપણે ત્યાં સબળ થવા માટે જે મહેનત કરવી પડે. પણ આમાં થાય છે એવું કે આદિવાસી બેલ્ટમાં કેટલા કામો થયા છે, મારે હમણાં તો નથી જવાનું થયું, પણ આદિવાસી બેલ્ટમાં જે પાયાના જે કામો કરવાના છે એ કામો હજુ પણ થયા નથી. એટલે જે જમીનોનો જે ઇસ્યુ છે, જે એને જમીન માલિકો બનાવવાનો જે ઇસ્યુ છે, એની કેટલા એપ્લિકેશન છે અને કેટલા લોકોને મળ્યું છે એનો રેશિયો બહુ જ ડિફરન્સ છે. એટલે એના લીધે શું થાય છે કે જે સરકારનો જે વિશ્વાસ, બાકીની ઘણી બધી યોજનાઓ ગણાવે છે પણ વિશ્વાસ પેદા થાય એવી જે છે કે એને નામે જે જમીન થવી જોઈએ અથવા તો એના નામના જે દસ્તાવેજો થવા જોઈએ, આ જે મૂળભૂત જે આદિવાસીઓની જે સમસ્યાઓ છે એનો ઉકેલ સારી રીતે નથી આવ્યો એવું લોકો માને છે. એટલે અત્યારે વધારે મહેનતની જરૂર છે. એટલે છેલ્લા 6-12 મહિનાની મહેનતથી કદાચ સામાન્ય વિસ્તારોમાં પરિણામ મેળવી શકાય,
પણ આવા વિસ્તારો છે કે જે વિસ્તારોમાં બેઝિક એના મૂળભૂત અધિકારો માટે લડાઈ ચાલતી હોય ત્યાં અઘરું પડે છે. એટલે વિશેષ એફર્ટ્સની જરૂર છે. એટલે એક્ઝેક્ટ બાય ઇલેક્શન જેવું નહીં થાય, પણ ચોક્કસ જે પ્રયત્નો કરે છે અને જે રીતે એ લોકોની વચ્ચે જાય છે અને વડાપ્રધાન પોતે બે હજુ મહિના બે મહિનાના ગાળામાં આવી રીતે આવે છે, એટલે એ ચોક્કસ કંઈ ફેરફાર તો થશે. કેવું થશે તો સમય બતાવશે. બરાબર. સ્નેહલભાઈ, તમને પૂછવા માંગીશ કે બાય ઇલેક્શન જે કહ્યું વાસુદેવભાઈ કે બાય ઇલેક્શન અલગ વસ્તુ છે અને જનરલ ઇલેક્શન અલગ વસ્તુ છે, તો કઈ કયા આધાર ઉપર ભાજપ આગળ વધશે? વિકાસના કામો કર્યા છે, આદિવાસીઓના ઉત્થાન માટેના કામો કર્યા છે, પરંતુ જે કચાસ છે ક્યાંક, જે વાસુદેવભાઈએ પણ કહ્યું કે કચાસ છે ક્યાંક હજી, એ કચાસ દૂર કરવા માટેના શું પ્રયત્નો છે ભાજપના? હું આપને કહેવા માંગીશ કે ભારતીય જનતા પાર્ટીનો જે મૂળ મંત્ર છે સબકા સાથ સબકા વિકાસ, તો એની અંદર જેટલી પણ આપણી સરકારની યોજનાઓ છે તેમાં દરેક વ્યક્તિને લાભ મળે છે. ખાસ કરીને આમાં કોઈ જાતિ ધર્મ સમુદાય કે કોઈ વિશિષ્ટ લોકો માટેની યોજનાઓ છે તે ચોક્કસપણે આમાં એના આધારે કોઈ યોજના બનતી નથી. પણ આદિવાસી ભાઈ બહેનોની જો આપણે વાત કરીએ તો જેમ મેં કહ્યું કે વર્ષોથી જે જે વસ્તુ જે જે વિકાસના કામો ત્યાં નથી પહોંચ્યા, ધારો કે એક ઉદાહરણ આપું કે 341 કરોડના ખર્ચે ત્યાં બિરસા મુંડા યુનિવર્સિટીની સ્થાપના ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં થવાની છે. એટલે આ યુનિવર્સિટી બનવાથી અનેકો અનેક લોકોને ત્યાંના લોકોને જોબ પણ મળશે, ત્યાંના શિક્ષકોને અને ત્યાંના વિદ્યાર્થીઓને બધાને લાભ થશે આ યુનિવર્સિટીનો. એટલે એક સર્વાંગી વિકાસનું જે ગુજરાતની અંદર ચાલી રહેલી જે આ ગાથા છે તેની અંદર મેઇન સ્ટ્રીમમાં જોડવાનું કામ ભારતીય જનતા પાર્ટી કરે છે. આજે ચોક્કસપણે ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં થોડી ઘણી કચાશ હોય, થોડા ઘણા કામો કરવાના આજે બાકી હોય, તો એના માટે પણ પાર્ટી, પાર્ટીના કાર્યકર્તા, પાર્ટીનું સંગઠનાત્મક જે માળખું છે એ સતત કાર્યરત છે અને સરકારની અંદર રહેલા અધિકારી અને મંત્રીઓ સાથે સતત સંપર્કમાં રહી અને શું શું સમસ્યા લોકોની છે તે કાર્યકર્તાઓ અને હોદ્દેદારો પાર્ટીના જે સંગઠનના છે તે સમયાંતરે એ સમસ્યાઓને પહોંચાડીને એનું સમાધાન કેવી રીતે લાવવું એના પર વાતચીત અને એનું નિરાકરણ તરફ જતા હોય. એક નાનું ઉદાહરણ બીજું આપીશ કે આ લોકડાઉન વખતે મોબાઈલ પર બધાને એજ્યુકેશન ચાલતું હતું, તો ગુજરાત સરકારનું બજેટ હતું એની અંદર વિશિષ્ટ એક ફંડ ફાળવવામાં આવ્યું હતું જેના આપણે ગુજરાતની સરકારે ખર્ચો કરી અને ત્યાં પેલા મોબાઈલના ટાવર જે છે તે ઇન્સ્ટોલ કર્યા હતા કે બાળકોને ત્યાં તકલીફ ના પડે. એટલે આ પ્રકારની જેટલી પણ સુવિધાઓ અને જેટલી પણ એ લોકોને ઉણપો છે કે જે સારી રીતે જીવન જીવવાની, જે કોઈ પણ એક આદિવાસી ભાઈ બહેન આજે ખેતી આધારિત હોય કે કોઈ જગ્યાએ નોકરી કરતા હોય, તો એના જીવનમાં ઓછામાં ઓછી તકલીફ પડે એ પ્રમાણેની જે માળખાકીય સુવિધાઓ છે એ તો ઘણા સમયથી ગુજરાત સરકારે ત્યાં પહોંચાડી જ છે. સાથે સાથે આ સુવિધાઓનું મેન્ટેનન્સ, આ સુવિધાઓ દરેક વ્યક્તિ સુધી પહોંચે અને છેવાડાના માનવી સુધી, આદિવાસી સમાજના પણ દરેકે દરેક વ્યક્તિને આ જે સેવાઓ છે, આ જે સરકારી યોજનાઓ છે એનો પૂરેપૂરો કેન્દ્રની અને રાજ્યની, આ બહુ મહત્વની વાત છે કે આજે આપણે જોયું કે અલગ અલગ પાર્ટીઓ જયારે રીઝવવા આવે છે કે કોંગ્રેસ કે અમે ફલાણા ક્ષેત્રમાં આ કર્યું, અહીંયા આ કર્યું, ફલાણું કર્યું, પણ તમે ગુજરાતની અંદર આટલા 70 વર્ષ એ લોકોની સરકાર જયારે કેન્દ્રમાં હતી ત્યારે કંઈ પણ કરવામાં એ લોકો નિષ્ફળ ગયા છે. આદિવાસીઓને એ લોકોએ તુષ્ટિકરણની વાત કરી કે અમે એક મુખ્યમંત્રી આપી દીધું એટલે અમે આદિવાસીને મસીહા થઈ ગયા, એવું એ લોકોની માનસિકતા હતી. પણ મારી દ્રષ્ટિએ મુખ્યમંત્રી કોઈ પણ જાતિ ધર્મ સમુદાયનો હોય, પણ એ સમુદાયના દરેકે દરેક લોકો સુધી જયારે વિકાસના કામો પહોંચે ત્યારે સાચી સફળતા કોઈ પોલિટિકલ પાર્ટીની કહેવાય છે. અને ભારતીય જનતા પાર્ટી લોકોના સાથ અને સહકારથી મહદઅંશે આ કરવામાં સફળ રહી છે, તે હું ખૂબ ગર્વ સાથે એક નાના સૈનિક તરીકે હું આપને કહી શકું છું. અને આગામી દિવસમાં પણ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન આના માટે કાર્યરત. ચોક્કસ. જયદભાઈ, આદિવાસી વિસ્તારોની વાત થાય છે, પૂર્વ પટ્ટીનો આદિવાસી, મેં અગાઉ કહ્યું એમ કે અંબાજીથી લઈને વાપી સુધીનો આખો જે પટ્ટો છે ત્યાં આગળ કોંગ્રેસ તો ગઢ છે. કોંગ્રેસના ધારાસભ્ય તાજેતરમાં જ અશ્વિન કોટવાલ ખેડ બ્રહ્માના કોંગ્રેસ છોડીને, રાજીનામું આપી કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા, અને એ બેલ્ટમાં જે આવે છે બીજા ધારાસભ્યો એમાંના ઘણા બધા હજી કતારમાં ઊભા છે
કોંગ્રેસ છોડવાની તૈયારીમાં છે, કારણ કે કોંગ્રેસના નેતૃત્વથી કંટાળેલા છે, અસંતોષ છે, નારાજગી છે, પાર્ટીમાં હાઈકમાન્ડ કે પ્રદેશ નેતૃત્વ કોઈ જાતની વાત સાંભળતું નથી, ત્યારે આ સંજોગોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસ પોતાનો ગઢ કેટલા અંશે સાચવી શકશે? ભાજપની જે એક રણનીતિ છે ને એ ચતુર્મુખી, એટલે કહી શકાય કે એક કરતા વધારે આયામ વાળી છે. એ રીતે કે એક તો જો ગયા વખતે જ્યારે નરેન્દ્ર મોદી આવ્યા ત્યારે લોકોમોટિવ જે પેલું વર્કશોપ છે ત્યાં કર્યું હતું, એનું ઉદઘાટન કર્યું હતું. પછી એ જયારે મુખ્યપ્રધાન હતા ત્યારે પણ સિકલ સેલ એનિમિયા એની ખૂબ મોટી, લગભગ 10-11 વર્ષ પહેલાની વાત છે. અમે હું એ વખતે અભિયાનમાં હતો ત્યારે અમે અભિયાન મેગેઝિનમાં પણ એની સ્ટોરી કરી હતી. એટલે એ ખૂબ મોટી તકલીફ હતી. તો એના માટે થઈ અને ડોક્ટર યઝદી ઇટાલિયા એની એને મદદ લીધી, અને એના કારણે આ બાબતમાં મને લાગે છે કે ગુજરાત એક કદાચ મોડલ બન્યું. અને પછી મધ્યપ્રદેશ, કારણ કે ત્યાં પણ આદિવાસી વિસ્તાર છે, તો ત્યાં એ લોકોએ પણ આમાં આને કેવી રીતે નાથી શકાય આ રોગને, તો એના માટે ડોક્ટર ઇટાલિયાની એ રીતે મદદ લીધી. આવા બધા અમુક કામો છે એ કર્યા. બીજું કે આદિવાસી જે પટ્ટો છે એમાં આદિવાસીઓમાં બહુ મોટી રીતે પંથાંતરણ થતું હતું, અને એક આખો ભ્રમ એવો ફેલાવાયો હતો કે ભાજપ છે હિન્દુવાદી પક્ષ છે એટલે આદિવાસી હિન્દુ નથી. પરંતુ ધીમે ધીમે આદિવાસીઓને પણ એ લોકોની જે પદ્ધતિ છે કે પ્રકૃતિને પૂજવી અને પ્રકૃતિના વચ્ચે રહેવું, એટલે ઘણી વાર આપણે એમ કહીએ કે આદિવાસીને મેઇન સ્ટ્રીમમાં લાવે એટલે કદાચ એમાં અમુક રીતે જે દૂષણો કદાચ દારૂના કેવા કોઈ હોય તો એ જુદી વાત છે, બાકી મેઇન સ્ટ્રીમમાં લાવવા એ શબ્દ છે ને મને એટલે થોડો અરુચિકર લાગ્યો. એટલા માટે કે એ લોકો એ લોકોનું જીવન છે ખરેખર નેચરલ છે, આપણી કરતા વધારે અમુક બાબતોમાં સારું છે, અમુક બાબતોમાં આપણી કરતા વધારે ખુલ્લા મનના છે. એટલે એ રીતે એમનું જે વસ્તુ છે જાળવવી, એની સાથોસાથ એમને વિકાસ પહોંચાડવો. તો આજે એક કેવડિયા કોલોની અને એમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, એના બે પ્રકારના પેલા હોય શકે મત કે કોઈ કે ભાઈ આદિવાસીઓને એના કારણે રોજગારી મળશે, તો કોઈ કે એના કારણે એમનો જે વિસ્તાર છે ત્યાં બધું બનાવાયું એના કારણે એમને તકલીફ પડી રહી છે. તો આ બધી ચર્ચાનો વિષય હોય શકે, પરંતુ મોટા ભાઈએ આ પ્રકારનું કામ કરવાનો એક ભાજપ સરકારે પ્રયત્ન અત્યાર સુધીમાં કર્યો. બીજું કે 2002માં રમખાણો થયા એ પછી આદિવાસીઓનો ઝોકાવ છે ભાજપ તરફ વધ્યો. 2002માં ખાસ કરીને વધુ બેઠકો છે એમને ત્યારે મળી, અને એ ધીમે ધીમે આદિવાસીઓ છે કોંગ્રેસ તરફથી ભાજપ તરફ ઢળતા થયા. એટલે પેલા જે એકદમ કોંગ્રેસ જ આવતી હતી એ રીતે એનો બન્યો. બીજી એને એની પછીની એક વાત છે રણનીતિની, જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ભાજપે આજે છેલ્લા 5 વર્ષમાં રણનીતિ અપનાવી, એમાં કોંગ્રેસનું પણ એક પોતાની રીતે એની ભૂલો કહી જ શકાય કે પોતાના ધારાસભ્યોને સાચવી ન શકી, પરંતુ એ ધારાસભ્યોને એ ભાજપે સાચવી લીધા પોતાનામાં સમાવીને. અને એવા લગભગ મેં અંદાજે ગણતરી કરી તો લગભગ 6-1 ધારાસભ્યો આદિવાસી પટ્ટાના છે જે કોંગ્રેસ છોડી જીતુ ચૌધરી હોય કે પછી કોઈ ગાવી નામ ભૂલી ગયો છું અશ્વિન કોટવાલનું, તો હમણાં જ આપણે એટલે 7મા કદાચ ગણી શકાય 7મા ધારાસભ્ય. તો એવા 6-7 ધારાસભ્યો છે એ કોંગ્રેસ છોડીને ભાજપમાં અલગ અલગ સમયે છેલ્લા 2012થી એમ 10-1 વર્ષમાં આવ્યા છે. 10-1 વર્ષમાં 2017 નહીં 2012થી લઈને અત્યાર સુધી તો એવા 10-1 નેતાઓ છે. એના કારણે જ્યારે આવા નેતા જતા હોય ત્યારે સ્વાભાવિક છે કે બહુ આખો આદિવાસી વર્ગ એની સાથે ન જાય, પરંતુ કેટલોક ચોક્કસ સમર્થક વર્ગ તો એનો હોય જ, એનો એ છે ટ્રાન્સફર થતો હોય છે. અને એ રીતે આખું કામ કર્યું છે. બીજું અશ્વિન કોટવાલનું, ખાલી આપણે અશ્વિન કોટવાલ પૂરતું ન સમજવું જોઈએ, એના વેવાય છે કદાચ પંચમહાલ કે એ બાજુ, એનું હું એક્ઝેક્ટ એની કોન્સ્ટિટ્યુશન ભૂલી ગયો છું, પણ એના વેવાય છે એનું ત્યાં વર્ચસ્વ છે. અને એનું પાછા કઈક સાઢુભાઈ કે કોઈ છે મધ્યપ્રદેશમાં એ છે. એટલે આખું
ગણતરી એવી છે કે આનું લાંબા ગાળાની અસર મધ્યપ્રદેશ સુધી પડે આદિવાસી વિસ્તારમાં, એ પ્રકારની આખી રણનીતિ અપનાવી છે ભાજપે, જે કદાચ કોંગ્રેસ સમજી નથી શકતી, આપ વાળા પણ હજી સમજી નહીં શકે. પણ આ પ્રકારનું કરવું એ લાંબા ગાળાની ભાજપના લોકો કદાચ નારાજ થતા હશે એનાથી કે કોંગ્રેસ વાળાને લઈ આવે છે, પણ એની પાછળ આજે ભાજપ વાળા પણ એ વિસ્તારોમાં નથી જીતી શક્યા ત્યારે લાવવા પડે છે, એ સમજવું પડે ભાજપે એના જે કોઈ નારાજ થતા હોય તો. તો એ આખી રણનીતિ છે, એ રીતે ચાર પ્રકારની રણનીતિ અપનાવી અને ભાજપ છે એ આગળ વધી રહ્યો છે. ચોક્કસ. સ્નેહલભાઈ, તમારી પાસેથી જાણવા માંગીશ કે જે પ્રકારે ભાજપની બે દિવસીય ચિંતન શિબિર થઈ, ચૂંટણી માટેનું પ્લાનિંગ તો ઘણા સમય પહેલાથી ભાજપે શરૂ કરી દીધું છે, વિવિધ પક્ષોએ પણ કર્યું છે, પરંતુ ભાજપનું જે પ્લાનિંગ હોય છે અને ભાજપની જે પ્લાનિંગ હતું ને જે રણનીતિ હતી, તેમાં શરૂઆતના તબક્કામાં લોકોને એવું લાગતું હતું કે પાટીદાર સમાજની રણનીતિ અપનાવશે અથવા તો એ દિશામાં આગળ વધશે, પરંતુ જે પ્રકારનું ફોકસ આદિવાસી વિસ્તારો પર કર્યું અને જે આદિવાસી વિસ્તારોના વિકાસના કામો, આદિવાસી વિસ્તારને વધુ સારું વિકાસ થાય, લોકોને ત્યાંના બાળકો ત્યાંના લોકોને રોજગારી મળે એ લોકોને, કારણ કે આપણે સામાન્ય રીતે જોતા આવ્યા છીએ વર્ષોથી કે આદિવાસી વિસ્તારનો યુવાન યુવતી હોય અથવા તો મહિલા પુરુષ હોય એ તમામે તમામ મોટા શહેરોમાં કન્સ્ટ્રક્શનના કામમાં લાગેલા હોય છે અને મજૂરી કરવા આવતા હોય છે, તો આ સંજોગોમાં એ વિસ્તારના લોકોને ત્યાં જ રહેણીકરણી, ત્યાંનું જ એ લોકોનું વિકાસ થાય, એ લોકોને નોકરી મળે, એ લોકોનું કૌશલ્ય જે છે એ કૌશલ્ય જો બતાવવાનો મોકો મળે, તો આ બધી જે વર્ષોથી નરેન્દ્રભાઈ મોદી અહીંયા પહેલાં મુખ્યમંત્રી હતા, પછી વડાપ્રધાન થયા અને પછી જે દિશામાં આગળ વધ્યું ને અત્યારે જે ફોકસ આખું આદિવાસી વિસ્તાર કર્યું છે, તો આ શું એક રણનીતિનો એક ભાગ છે કે હજી બીજા કોઈ વિસ્તારો પર ફોકસ કરવાની પણ પ્લાનિંગમાં છે ભાજપના? અભિજીતભાઈ, આ એક વસ્તુ હું આપને સમક્ષ અને આપના દર્શકોને સ્પષ્ટ કરવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીની જે કાર્યશૈલી છે તે ક્યારે પણ કોઈ ક્ષેત્ર કે કોઈ વ્યક્તિ કે કોઈ જ્ઞાતિ આધારિત હોતી નથી. સ્વાભાવિક રીતે તમે જે અલગ અલગ સમાજોની વાત કરી તે સમાજોનું પણ મહત્વ આજે ગુજરાતની અંદર છે, સાથે સાથે દરેકે દરેક ગુજરાતનો ભાઈ બહેન અને દીકરા દીકરીઓનું પણ મહત્વ એટલું જ છે. એટલે આદિવાસી સમાજની જે વાત છે તેની સાથે સાથે દરેક સમાજના લોકોનો પણ વિકાસ કેવી રીતે થાય તેના પર ખાસ કરીને વાત કરવામાં આવી છે. આપ જોશો તો અમારા આદરણીય પ્રધાનમંત્રી જ્યારે પણ આવ્યા છે તો અલગ અલગ જગ્યાએ અલગ અલગ ક્ષેત્રના લોકો સાથે એમને સંવાદ કર્યો છે. અમારા આદરણીય સી આર પાટીલજી પ્રદેશ અધ્યક્ષજી એ પણ જ્યાં જ્યાં ગયા છે ત્યાં ત્યાં અલગ અલગ ક્ષેત્રના લોકો હોય એની સાથે મુલાકાત કરી એ લોકોની સમસ્યાઓ જાણી અને ભારતીય જનતા પાર્ટીના કામો વિશેની વાત, એની ચર્ચા, કાર્યકર્તાઓ સાથેની મીટિંગ અને આ રીતે પાર્ટીના કામને અને સંગઠનના કામને આગળ વધારવાનું જ કામ કર્યું છે. એટલે આપ એ રીતે હું આપને રોકવા માંગીશ કે આપણા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ નવસારી લોકસભા બેઠકના સાંસદ છે અને હું ભૂલતો ના હોઉં, જયવંતભાઈ વાસુદેવભાઈ હું ભૂલતો ના હોઉં તો આ સીટ પણ, આ સીટની આસપાસની જે વિસ્તારો છે એ પણ આદિવાસી વિસ્તારમાં ગણતરી થતી હોય છે, તો એનો લાભ ભાજપ લેવા માંગી રહી હોય એવું લાગી રહ્યું છે. જો આપ પોલિટિકલ પાર્ટી કોઈ પણ હોય તો 100% એવું ઈચ્છે કે ભાઈ જે વધુમાં વધુ જન સમર્થન એને મળે અને એ જન સમર્થન માટે આજે આ એક પરીક્ષા જેવું હોય છે કોઈ પણ પાર્ટી માટે લોકતંત્રની અંદર, કે તમે પરીક્ષાનું પેપર આપ્યું પછી જે શિક્ષક છે તમને માર્ક્સ આપે, એ રીતે આ જ્યારે જનતા જે છે એ એના માર્ક્સ આપે એટલે કે જ્યારે વોટ આપીને તમને સેવા કરવાનો મોકો આપે તો તે પાર્ટીની સરકાર બને, ત્યાંના જનપ્રતિનિધિ ચૂંટાઈને આવે છે. તો ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીનું પણ જે કામ છે તે સર્વાંગી વિકાસનું કામ છે અને આદિવાસી ભાઈઓ બહેનોની જો વાત કરીએ તો જેટલા પણ કામો બાકી રહી ગયા હતા એ બધા કામો પર ખૂબ જ ફોકસ કરીને અમારી ત્યાંના મુખ્યમંત્રીથી લઈને પ્રદેશ પ્રમુખ અને આખું સરકારી માળખું જે છે તે પોઝિટિવ અભિગમથી એની અંદર કામ કર્યું છે. એટલે ચોક્કસપણે આપ જે કહો છો એ ક્ષેત્રમાંથી પણ આ વખતે ભારતીય જનતા પાર્ટીને દર વખત કરતા વધારે સમર્થન મળશે.
એક બીજી નાની વાત મારે કહેવી છે કે તમે આપણે બે ત્રણ વાર બીટીપી પાર્ટીનો ઉલ્લેખ કર્યો, ચોટુભાઈ વસાવા અને મહેશ વસાવાજીને બધા, તો એ લોકો ત્યાંના ક્ષેત્રીય આદિવાસી ભાઈઓ છે, એમને ત્યાં એમની રીતે કામ કર્યું છે, એક પોલિટિકલ પાર્ટી બની છે. પણ સાથે સાથે હું એટલું પણ કહેવા માંગીશ કે કોઈ પાર્ટી દિલ્હીથી આવી અને સીધે સીધો એમનો જો ઉપયોગ કરવા માંગે આદિવાસી ભાઈઓ બહેનો માટે, તો આદિવાસી સમાજ પણ એટલો જાગૃત છે, આદિવાસી સમાજ પણ અત્યારે એટલો શિક્ષિત છે, આદિવાસી સમાજને પણ ખબર છે કે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે તેમના માટે, તેમના પરિવાર માટે અને તેમના દીકરા દીકરીઓ માટે શું શું વિકાસના કામો કર્યા છે. આજે આદિવાસી સમાજ પણ આજે એના ઘરેથી ગાડી લઈને નીકળે તો એ શહેર સુધી તરત પહોંચી જાય છે, એવા રસ્તા, માળખાકીય સુવિધાઓ, લાઇટો, વીજળી, પાણી, આ બધું પહોંચાડવાનું કામ જે ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે, તેના લીધે કોઈ પણ આવી બહારથી આવેલી પાર્ટી ત્વરિત આવો જાતિવાદ કે કોઈ પ્રાંતવાદની વાત કરી અને જો વોટ લેવા માંગતી હોય તો ચોક્કસપણે મારા ગુજરાતના આદિવાસી ભાઈ બહેનો એમને આ વખતે જાકારો આપશે. ચોક્કસ. વસુદેવભાઈ, તમને પૂછવા માંગીશ કે જે પ્રકારે સ્નેહલભાઈએ દાવો કર્યો, ભાજપના પ્રવક્તાએ દાવો કર્યો, ભાજપના નેતાએ દાવો કર્યો કે વર્ષોથી આદિવાસી વિસ્તારોનો વિકાસ રૂંધાયેલો હતો. પહેલાં કોંગ્રેસની સરકાર હતી, બીજા અન્ય પક્ષોની સરકાર હતી, જનતા દળ ગુજરાત, અમે તો જાણતા છું જનતા દળ ગુજરાત, જનતા પાર્ટી, રાષ્ટ્રીય જનતા પાર્ટી, બધાની સરકાર હતી, ખીચડી સરકાર પણ આવી ગઈ વચ્ચે વચ્ચે ક્યારેક, અને જે પ્રકારની વિકાસ થવો જોઈતો હતો એ વિકાસ નહોતો થતો, રૂંધાયેલો રહેતો હતો, અને એને કારણે એ લોકો પછાતપણામાં એ આદિવાસી સમાજ આખો રહેતો હતો. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આપણે જોઈએ છીએ, તમે પણ જુઓ છો, અહેવાલો પણ આવે છે, મીડિયાના અહેવાલો હોય છે, એમાં સ્પષ્ટ દેખાય છે કે વિકાસ થયો છે એ વિસ્તારોનો, અને સાક્ષરતાનું પ્રમાણ પણ આદિવાસી વિસ્તારોમાં વધવા માંડ્યું છે. શું આ વસ્તુ સાચી છે? એટલે 1974 આસપાસ હું આવા ડાંગ વિસ્તારોના પ્રવાસે ગયો, અને એ વખતે મેં જેમ ચિત્ર જોયું કે એક પણ એવું ઘર નહોતું કે જેમાં સ્ટીલનો કોઈ વાસણ હોય, તાંબા પિત્તળના કોઈ વાસણો, એવું એક ઘર નતું કે જ્યાં સારો ખાટલો હોય, તાટપત્રી દરેક ઘરમાં, અને એવું કોઈ ગામ એટલે ત્યાં જે જીપ લઈને, મારો ભાઈ ત્યાં નોકરી કરતો હતો એટલે મારે જવાનું થયું હતું, પણ સરકારી વાહન સિવાય કોઈ વાહન દેખાય એવી સ્થિતિ નથી. અંગ્રેજોએ જે પ્રમાણે વનવાસી ક્ષેત્રો અથવા જંગલના વિસ્તારોને જે કવર કરીને કન્વર્ઝનનું કામ કરતા ને ત્યાં એટલી બધી સુવિધાઓ હતી કે એમની પાસે લંગોટી સિવાય કોઈ સાધન નહોતું. બરાબર. કોંગ્રેસ આજે કેમ ચાલી રહી છે? તો આવા વિસ્તારોમાં જે કોંગ્રેસ સાથે અથવા તો એની જે બ્રાન્ચ જેના લીધે કોંગ્રેસ ઉભી થઈ હતી, એ જે એની જે પેટા જે એની સંસ્થાઓ જે હતી, માતૃ સંસ્થાઓ, એના જે કાર્યકર્તાઓ છે ત્યાં જઈને એમને ધૂણી ધખાવી છે, ત્યાં જઈને સ્કૂલો બનાવી છે, ત્યાં જઈને હેલ્થના સેન્ટરો 50-50, 100-100 વર્ષથી એ લોકો ત્યાં કામ કરી રહ્યા છે, ને એના આધારે કઈક લોકો આગળ આવ્યા છે. એટલે એમની જે વાતો છે, કારણ ભારત કે કોંગ્રેસે કદાચ એક રાજકીય પક્ષ અથવા તો એક સરકાર તરીકે એ જે શરૂઆતના તબક્કામાં કેટલું કર્યું હશે તો આપણને અંદાજ નથી, પરંતુ વિદ્યાર્થી અવસ્થા હતી. પણ જે લોકોએ ત્યાં ધૂણી ધખાવીને, આજે હું છેલ્લા 20 વર્ષ પહેલા પણ ગયો હતો, ત્યારે પણ જે સંસ્થાઓ જે રીતે ત્યાં દીકરીઓનું સંરક્ષણ કરે છે, ત્યાં ભણાવવાની વ્યવસ્થાઓ કરે છે, ત્યાં આદિવાસીઓના ઘરે જઈને બાળકોને લઈ આવે છે, એ જે બધા ઇન્સ્ટિટ્યૂટ છે, એ બધા લોકો આમ કોંગ્રેસ સાથે જોડાયેલા લોકો છે, એમની ત્યાં પેટ છે. એટલે ભારત ત્યાં કોંગ્રેસનો ગઢ એટલા માટે ગણાય, કોંગ્રેસના કામોને કારણે ગઢ બન્યો છે એવું નથી, એટલે ભારતીય જનતા પાર્ટી પણ આ સમજે છે. એટલે એને વનવાસી ક્ષેત્રમાં જે કામ ચાલુ કર્યું છે વનવાસી ક્ષેત્રના નામે, એનું કારણ જ આ છે કે જ્યાં સુધી વનવાસીઓની પ્રત્યક્ષ રૂપે તમે સેવા ના કરો, એટલી બધી પછાત અવસ્થામાં હતા કે આપણે કલ્પના ના કરી શકીએ. એટલે એને જે ઉપર ઉઠાવવાનું કામ જેને કર્યું છે, એ બધા બિલોંગ્સ ટુ કોંગ્રેસ, અથવા કોંગ્રેસી તો નહોતા પણ એ બધા કોંગ્રેસમાંથી આવેલા, તો એના સેવા દળના અથવા તો એની માન્યતા ધરાવતા, શરૂઆતમાં તો આ જ હતું ને, એને કારણે એની સાથે જોડાયેલા લોકો છે, એના આધારે મોટા થયેલા લોકો છે. એટલે ભારતીય જનતા પાર્ટીને પ્રવેશમાં પણ જે તકલીફ પડી રહી છે એનું કારણ આ લોકોની સેવાઓ છે. બરાબર. ચોક્કસ. જયંતભાઈ, તમને પૂછવા માંગીશ કે ગુજરાતના સ્વર્ગસ્થ ભૂતપૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી આદિવાસી વિસ્તારમાંથી આવતા હતા, અને જે પ્રકારે તેમણે એ વખતે કોંગ્રેસ માત્ર ને માત્ર મતબેંકો બનાવવામાં માનતી હતી, કારણ કે હું પણ આ ઇન્ડસ્ટ્રીમાં લગભગ 32 વર્ષ થયા મને, હું પણ વર્ષોથી જોતો આવું છું કે માત્ર ને માત્ર મતબેંક તરીકે યુટિલાઇઝ કરવામાં આવતા હતા
અમુક ચોક્કસ જાતિઓને, અને જે પ્રકારે વિકાસ થવો જોઈએ એ થયો નહોતો. તો અમરસિંહ ચૌધરી આદિવાસી હતા તેમ છતાં એમણે પોતાના વિસ્તારોમાં ક્યાંય વિકાસ કર્યો નહોતો, પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી જે ભાજપ સરકારે કર્યા છે, તો ભાજપના જે દાવા છે એ તમને કેટલા હદે સાચા લાગી રહ્યા છે? એ સાચી વસ્તુ છે કે સત્યથી વેગળા લાગી રહ્યા છે તમને? એટલે આમાં શું છે કે જયવંતભાઈને પૂછ્યું મેં, જયવંતભાઈ જયવંતભાઈ આમાં છે ને એક વસ્તુ આપણે નજરઅંદાજ કરીએ છીએ કે ભાજપની પાછળ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે, અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના 1925માં જે હેતુથી કરવામાં આવી હતી એ હેતુને આજે પણ એ લોકો વળગેલા છે. હિન્દુ સમાજના સંગઠન તરીકે આખા દેશમાં જે આ દેશની ગુલામીનું કારણ હતું એ ગુલામીનું કારણ દૂર કરી અને ભારતને મહાન બનાવવો, ફરીથી જે 8મી સદીમાં 7મી સદીમાં જે ભારત હતું, ચંદ્રગુપ્ત મૌર્ય વિક્રમાદિત્ય એ સમયનું જે ભારત હતું, સોને કી ચીડિયા કહેવાતું હતું, એ પ્રકારનું બનાવવું એ હેતુ છે. એમાં કોઈનો વિરોધ કે કોઈને એ રીતે નથી. હવે એના કારણે એને ભાજપની રચના કરેલી છે, ભાજપની સ્થાપના કરેલી છે કે કોઈ પોતાનો હિન્દુઓનો અવાજ છે એ ઉઠાવે, અને એના કારણે ભાજપનું જે કઈ તમે જો કે અમુક હદે બીજા બધા પક્ષો છે અમુક હદે કદાચ પ્રદેશવાદમાં પડતા હશે કે જ્ઞાતિવાદમાં પડતા હશે, પરંતુ ભાજપ છે ઓવરઓલ એક એની લિમિટેશન છે કે ભાષાવાદમાં ક્યારેય નહીં પડે, પ્રદેશવાદમાં ક્યારેય નહીં પડે, જ્ઞાતિવાદમાં, કારણ કે એની જે લગામ છે રાષ્ટ્રીય સંરક્ષક સંઘના હાથમાં છે અને એની નજર છે હંમેશા ભાજપ ઉપર રહેતી હોય બીજા બધા એના સંગઠનો. અને એના કારણે આદિવાસી જે તમે કેશુભાઈ પટેલની સરકાર જે આવી હતી ત્યારે તમે યાદ કરો કે કુંભ પ્રકારનો એક કાર્યક્રમ થયો હતો અને એ ચર્ચ સાથે અને ખ્રિસ્તી સંગઠનો સાથે એનો વિવાદ થયો હતો. હવે એમાં ખરેખર તો ભાજપને નુકસાન હતું એના કારણે, કારણ કે એના કારણે અમુક જે આદિવાસી જે વટલાયેલા હોય તો એના મત એને તૂટે એવા હતા, પરંતુ એ કાર્યક્રમમાં શબરી કુંભ, મને હવે નામ યાદ આવ્યું, શબરી કુંભ, તો એ પ્રકારના કાર્યક્રમો થયા, એના કારણે એની જે આખી કુખ્યાતિ છે આખા ભારતમાં જ નહીં પરંતુ કારણ કે આખું એનું આ લોકોનું મિકેનિઝમ છે, લોકોની સિસ્ટમ છે, જે કાશ્મીર ફાઇલમાં પણ કહે છે ને કે સરકાર ઉનકી લેકિન સિસ્ટમ અમારી હે, તો એના કારણે આખા વિશ્વમાં આખી વાત એવી થઈ ગઈ કે આ લોકો ક્રિશ્ચિયન વિરોધી છે. પણ ક્રિશ્ચિયન વિરોધી નહીં, એની જે વટાળ પ્રવૃત્તિ છે કે તમે આજે રોટલી આપીને કે પછી બીજા બધા ભોળા આદિવાસી હોય તો એને કઈ રોગ થયો હોય તો એ રોગ કે ભાઈ તમે ઈસુન બનાવજો એટલે આ મટી જશે, તો એ પ્રકારનું ઘણા ભાઈઓ હોય તો એક ભાઈ છે ક્રિશ્ચિયન હોય ને એક ભાઈ છે હિન્દુ એટલે કે આદિવાસી જ હોય, તો એ પ્રકારનું આખું જે ચાલતું હતું એના કારણે આખું ભાજપની બદનામી થઈ, છતાં પણ એ કરવામાં આવ્યું. અને એ પછી ક્રમશઃ વનવાસી કલ્યાણ પરિષદ હોય કે બીજા જે કોઈ સંગઠનો હોય એના એ બધા એમાં બહુ મોટા પાયે કામ કરી રહ્યા છે. ને ભાઈ એની જે ગુડવિલ, જેમ વાસુદેવભાઈ કીધું કે કોંગ્રેસ ની ગુડવિલ, કોંગ્રેસના બધા અમુક ગાંધીવાદમાં માનતા હોય, રવિશંકર મહારાજ હતા, વિનોબા ભાવે હતા, એવા ઘણા બધા લોકો હતા જે ગાંધીવાદમાં માનતા હતા, અને એ ગાંધીવાદ છે એની આડકતરી રીતે અસર છે કોંગ્રેસને ફાયદો થતો હતો, પરંતુ એ ગાંધીવાદ ધીમે ધીમે નાશ પામ્યો. અને બીજી બાજુ જે ડેવલપમેન્ટ થવું જોઈએ આદિવાસી વિસ્તારોનો એ થયું નહીં, અને એટલે ધીમે ધીમે છે, હજી પણ ઘણા બધા પ્રશ્નો છે જ મેં કહ્યું એમ, પરંતુ ધીમે ધીમે એ આખો મહત્વ વિસ્તાર છે આદિવાસીઓનો. અને બીજું કે ભાજપના રાજ્યમાં એક વસ્તુ થઈ કે શહેરનું જે કઈ તમે પ્લસ માઇનસ કહી શકો, પણ શહેરનું ડેવલપમેન્ટ થયું, એના કારણે જે લોકો ભણવા આવ્યા અથવા તો કામ ધંધે આવ્યા એમણે પણ જોયું, ને એમના સુધી ઇન્ટરનેટ સોશિયલ મીડિયા આ બધાના કારણે પણ મેસેજો બધા પહોંચતા થયા, તો એ લોકોને પણ સમજાતું થયું, અને એના કારણે ધીમે ધીમે ભાજપ તરફ એ મત છે વળી રહ્યા છે. હજી પણ ઘણું બધું કરવાનું બાકી છે, કારણ કે તમે જ કીધું કે બે વખત 15 બેઠકો છે એ આદિવાસીની કોંગ્રેસને મળી હતી, એટલે હજી પણ એને પોતાની તરફ કરતા વાર લાગશે, પરંતુ બધાના અત્યારે બધા પક્ષોના પ્રયત્નો પોતાની તરફ કરવાના છે. ચોક્કસ. સ્નેહલભાઈ તમને પૂછવા માંગીશ છેલ્લો સવાલ, થોડો બહુ ડિટેલમાં નહીં અને બહુ ટૂંકમાં નહીં, પરંતુ જે પ્રકારની વાત છે કે ભાઈ ધર્મ પરિવર્તન,
આદિવાસી વિસ્તારોમાં કોંગ્રેસના શાસન દરમિયાન ઘણા બધા ધર્મ પરિવર્તનો, ડાંગ જિલ્લામાં આપણે જોયું, જે મારા ખ્યાલથી જયવંતભાઈ એમને વાતમાં કહ્યું, તો આ બધી પ્રવૃત્તિઓ વર્ષો પહેલાં ચાલતી હતી, આજે ઘણી ઓછી થઈ ગઈ છે. તો શું આ દિશામાં સરકાર અથવા તો ભાજપ દ્વારા કોઈ અભિયાન ચલાવવામાં આવ્યું છે ખરું કે આ ધર્મ પરિવર્તન ન થવું જોઈએ? મેં જેમ આપને કહ્યું તેમ ભારતીય જનતા પાર્ટી જે છે તે સબકા સાથ સબકા વિકાસ, એટલે દરેકે દરેક જાતિ ધર્મ સમુદાય અમારા માટે સરખા છે. પણ આ જે કન્વર્ઝનની વાત છે એ ખૂબ જ અગત્યનો મુદ્દો છે કે કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ ધર્મના વ્યક્તિ જ્યારે લોભ લાલચ કે કોઈ બીજી વસ્તુના આધારે એક પ્રકારનું દબાણ ઊભું કરી અને પોતાના ધર્મ તરફ જો ખેંચે અને એ કન્વર્ઝન કરતા હોય તો તે ચલાવી લેવામાં આવે એવું નથી. ભારતીય જનતા પાર્ટીની અંદર પણ આઝાદીની જે અભિવ્યક્તિની આઝાદી જે આપણે છે તે દરેકે દરેક વ્યક્તિ પોતે સ્વતંત્ર છે અને એને આ પ્રકારનું કોઈ પણ કન્વર્ઝન કોઈ કરાવે કે સીધી રીતે કે આડકતરી રીતે તો ચોક્કસપણે એમાં ના આવે એવું સરકાર ઈચ્છે છે. મેં પોતે પણ આદિવાસી વિસ્તારોની અંદર વનવાસી કલ્યાણ પરિષદમાં જ્યારે હું સ્કૂલમાં હતો અને કોલેજમાં હતો તો ઘણા વર્ષો સુધી મેં કામ કર્યું છે વનવાસી કલ્યાણ પરિષદના કેમ્પની અંદર, અને ત્યાં એ લોકોને દવા પહોંચાડવાથી માંડીને એ લોકોની આશ્રમ શાળાઓ પણ ચાલતી હોય છે જેની અંદર એક નાના નાના ગામોના વિદ્યાર્થી એક જે થોડું મોટું ગામ હોય નજીક ત્યાં આવી અને એક આશ્રમ શાળામાં ભણતા હોય છે, સાથે રહેતા હોય છે અને ત્યાં એમના સંસ્કારનું સિંચન પણ થાય છે અને નર્સરીથી લઈને બારમા ધોરણ સુધી એમને આગળ જ્યાં જ્યાં બી જરૂર પડે ત્યાં મદદ થતી હોય છે અને એમને ભણવા પણ મોકલાતા હોય છે. એટલે જેમ વાસુદેવભાઈએ કીધું એમ સંસ્થાઓ દરેક પ્રકારની કામ કરે છે, એ રીતે આજે વનવાસી કલ્યાણ પરિષદ જે અત્યારે વનવાસી કલ્યાણ આશ્રમ તરીકે જાણીતું છે એ પણ વર્ષોથી ત્યાં કાર્યરત છે. એનો ગોલ ફક્ત ને ફક્ત આદિવાસીઓનું ઉત્થાન, આદિવાસીઓને સારી રીતે સારું જીવન એ લોકો નિર્વાહ કરી શકે. આદિવાસીઓ અને જયવંતભાઈએ ખૂબ સરસ વાત કીધી કે આદિવાસીઓની પોતાનું એક કલ્ચર છે, એ લોકો નેચરની સાથે રહેતા લોકો છે, એટલે નેચરની સાથે રહેતા અને નેચરની જાતે ખૂબ જ સારો સમન્વય એ લોકોનો છે, તો ચોક્કસપણે એ લોકોનો આ જે સમન્વય છે તે તૂટે નહીં અને ખૂબ વધારે આગળ વધે. એટલે શબરી કુંભ જેવી એક જે ઘટના છે તે પહેલી વાર કદાચ, અને ગુજરાતની અંદર આ ખૂબ એક આપણે ગર્વ લેવા જેવી વાત છે કે શબરી કુંભના નેજા હેઠળ આજે હજારો આદિવાસી ભાઈઓ બહેનો ત્યાં ભેગા થયા. એક નાની વાત હું આપને કહીશ કે જે લોકોએ શબરી કુંભ જોયો હશે કે જાણ્યું હશે તો ત્યાં એ પ્રકારની ટેકનોલોજી આદિવાસી ભાઈઓએ બતાવી હતી કે એક બહુ મોટો કુંડ હતો કુદરતી પાણીનો, તો ત્યાંથી છેક પર્વત ઉપર કેવી રીતે પણ પાણી લઈ જવું એની પણ એ લોકો પાસે એક બધી જે ટેકનિક છે એ બધી ત્યાં વાપરી અને આદિવાસી ભાઈઓ બહેનોએ એની અંદર સહભાગી બધા બન્યા હતા. એટલે આની અંદર કોઈ પણ સરકાર હોય તો એનો સીધો નહીં તો આડકતરો ચોક્કસ એનો ઈચ્છા હોય કે આ પ્રકારના કોઈ પણ જ્યારે વિકાસના કામો થતા હોય તો આવા લોકો ભેગા થાય. એટલે સરકારનો જે સહયોગ છે કે સરકારે એમના તરફથી જે પણ માળખાકીય સુવિધાઓ કે હોય તે પૂરી પાડતા હોય છે અને આ પ્રકારના જો કાર્યક્રમો આપણે આગામી સમયમાં પણ કરીએ તો એ લોકો પોતાના જે મૂળ છે એની સાથે વધારે દ્રઢતાથી જોડાય, અને જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાના મૂળ સાથે દ્રઢતાથી જોડાય છે તો ચોક્કસપણે આ કન્વર્ઝન કરવા વાળા જે ફોર્સિસ છે કે જે નાની મોટી લાલચ નાની મોટી વસ્તુ આપી અને એ લોકોને જે આ ગેરમાર્ગે દોરે છે તો એ ચોક્કસપણે એ લોકો અટકે અને બંધ થાય. ચોક્કસ ચોક્કસ. જયવંતભાઈ, વાસુદેવભાઈ, સ્નેહલભાઈ, આપ ત્રણનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાયા અને વિસ્તારથી ચર્ચા કરી. તો દર્શક મિત્રો, જે રીતે આદિવાસી વિસ્તારના વિકાસની વાત છે, આદિવાસી વિસ્તારને મતબેંક તરીકે ઉપયોગ કરવામાં આવ્યો વર્ષો સુધી અને પછી જે વિકાસ થયો અને વિકાસ વણથંભ્યો આગળ વધી રહ્યો છે, ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે ભાજપની જે નીતિ છે તે વિકાસ નીતિ છે, તમામે તમામ સમાજને સાથે રાખવાની નીતિ છે. પરંતુ કોંગ્રેસ પણ કોઈ કાચી પાર્ટી નથી, વર્ષો જૂની પાર્ટી છે, ત્યારે પોતાના ગઢમાં ગાબડું ન પડે તે માટે તે અથાગ પ્રયત્નો કરી રહી છે, પરંતુ એ તો સમય કહેશે. પરંતુ એક વસ્તુ ચોક્કસ કહીશ દર્શક મિત્રો આજે કે જે ચર્ચા થઈ એમાં કોંગ્રેસના નેતાએ છેલ્લી ઘડીએ પોતાનું નામ પાછું ખેંચી લીધું અને ડિબેટમાં ભાગ ન લીધો, એ બતાવે છે કે ક્યાંક કોંગ્રેસમાં હજી અસંતોષ હોય અને અસંતોષને કારણે જ આ બધી ઘટના બની હોય એવું લાગી રહ્યું છે. પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે તમામે તમામ રાજકીય પક્ષોનો ફોકસ અત્યારે માત્ર આદિવાસી બેલ્ટની 27 બેઠકો પૂરતું છે, ત્યારે આવનારા સમયમાં હજુ કેટલા વિકાસ થશે, કેટલી વસ્તુઓ થશે, કેવા કયા નવા પરિણામો જોવા મળશે
એ તો સમય કહેશે, પરંતુ એક વસ્તુ અત્યારે આજના તબક્કે કહેવા માગીશ કે જે કંઈ પણ છે તે પરંતુ સારું થઈ રહ્યું છે, અને જે કંઈ છે એ પ્રજા પણ અને વિશ્વાસ પ્રજા પણ વિશ્વાસ રાખી રહી છે, પ્રજા પણ સમજું છે અને પોતાની સમજણની શક્તિને આધારે પોતાના ઉમેદવારને ચૂંટશે એવું લાગી રહ્યું છે. દર્શક મિત્રો અત્યારે બસ આટલું ચર્ચા નિર્ણયમાં. વધુ સમાચાર અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતી ધડકન. નમસ્કાર.